હેલો ફ્રેન્ડ્સ હું જ્યોટી ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે છોકરાઓને પ્રિય એવું સ્ટ્રીટ ફૂડ વેજ મોમોઝ ઘરે કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ પરફેક્ટ મેઝરમેન્ટ સાથે અમુક ટિપ્સને ફોલો કરવામાં આવે તો બહાર મળે એના કરતાં પણ ટેસ્ટફુલ ચટપટા મોમોઝ ઘરે સરળતાથી બનાવી શકાય તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં મોમોઝના બહારના પડ માટે લોટ બાંધીશું એના માટે એક પરાટની ઉપર ચાણણી મૂકી છે એમાં એક અને બીજો અડધો એમ ટોટલ દોઢ કપ મેંડો નાખીને ચાળી લઈશું આમાં તમારે તમારી ઈચ્છા અનુસાર અડધા ભાગનો મેંડો અને અડધા ભાગનો ઘઉંનો લોટ કે પૂરેપૂરો ઘઉંનો લોટ વાપરવો હોય તો વાપરી શકાય હવે લોટમાં વચ્ચે ખાડો કરીને મોણ માટે એક ટેબલ સ્પૂન તેલ અને સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન મીઠું નાખીશું લોટ બાંધવા માટે એક કપ હુંફાળું પાણી લઈશું હવે લોટમાં મોણ માટે તેલ નાખ્યું છે એ એમાં સારી રીતે મિક્સ કરી લઈશું ત્યાર પછી લોટમાં થોડું થોડું પાણી નાખીને રોટલી બનાવવા માટે જીઓ મીડિયમ સોફ્ટ લોટ બાંધીએ બિલકુલ એવો જ આ લોટ બાંધીને રેડી કરીશું લોટ બાંધી લીધો તો હવે એને સારી રીતે કેળવી લઈશું ત્યાર પછી એની ઉપર તેલવાળો હાથ ફેરવીને એને રાઉન્ડ શેપ આપીશું હમણાં આ લોટને ઢાંકીને સાઈડમાં રાખીશું એટલે એ સારી રીતે પલળીને સેટ થઈ જાય મોમોઝના સ્ટપિંગ માટે કોબી અને ગાજર હેન્ડી ચોપરમાં ઝીણા ચોપ કરી લીધા એમાં ત્રણ કોપ જેટલું કોબી અને એક કપ જેટલું ગાજર લીધું છે તેમજ ઝીણું કાપેલું કેપ્સિકમ આશરે સવા કપ જેટલું લીધું છે એક મોટી સાઇઝના કાંદાની છાલ કાઢીને હેન્ડી ચોપરમાં ઝીણો ચોપ કરી લીધો મેઝરમેન્ટ પ્રમાણે એ આશરે અડધો કપ છે એક ટેબલ સ્પૂન જેટલા ઝીણા કાપેલા તીખા લીલા મરચાં અને દોઢ ટેબલ સ્પૂન ઝીણું ચોપ કરેલું સૂકું લસણ બે ઇંચ જેટલો આડુનો ટુકડો લીધો છે એને નાના કણાવાળી ગ્રેટર વડે ગ્રેટ કરી લઈશું હવે આગળના સ્ટેપમાં મોમોઝનું સ્ટફિંગ બનાવવા માટે એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને પેનમાં બે ટી સ્પૂન જેટલું તેલ નાખીશું તેલ સાધારણ ગરમ થાય એટલે એમાં લીલા મસાલા આદુ લસણ અને મરચાં નાખીને મિક્સ કરીશું એને થોડી સેકન્ડ માટે સાંતળી લીધા બાદ હવે એમાં ઝીણો ચોપ કરેલો કાંડો નાખીને મિક્સ કરીશું કાંડો પણ આશરે બે મિનિટ માટે સાંતળી લીધો હવે એમાં ઝીણા ચોપ કરેલા શાકભાજી કોબી ગાજર અને કેપ્સિકમ નાખીને સારી રીતે મિક્સ કરીશું મોમોઝમાં શાકભાજીનું ફિલિંગ ભરીએ ત્યારે એમાંથી પાણી ન છૂટે એ માટે શાકભાજીને થોડીવાર માટે હલાવતા રહીને કૂક કરી લઈશું એટલે એમાંનું પાણી બળી જાય હવે એમાં સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન મીઠું અને એક ટેબલ સ્પૂન ડાર્ક સોયા સોસ નાખીને સારી રીતે મિક્સ કરીશું ત્યાર પછી એમાં એક કપ જેટલા ઝીણા કાપેલા લીલા કાંદા અને બેઠી ત્રણ ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર નાખીને મિક્સ કરીશું આશરે બેઠી ત્રણ મિનિટ માટે શાકભાજી કૂક કરી લીધા એટલે એમાંનું પાણી હતું એ બળી ગયું અને હવે એ બિલકુલ ડ્રાય થઈ ગયા છે હવે આ ટાઈમ પર આ ફિલિંગ એકવાર ટેસ્ટ કરી લઈશું ફિલિંગમાં સ્વાદ પ્રમાણે મીઠું ઓછું છે માટે પાંચ ટી સ્પૂન જેટલું નાખીને મિક્સ કરીશું ફિલિંગ તૈયાર છે માટે ગેસ ફ્લેમ ઓફ કરીને એને ફ્રાય પેનમાંથી એક થાળીમાં લઈશું એને એક સરખું ફેલાવીને હમણાં આમને આમ સાઈડમાં રાખીશું એટલે જલ્દીથી ઠંડુ થઈ જાય શરૂઆતમાં મોમોઝના બહારના પડ માટે લોટ બાંધીને રાખ્યો હતો ત્યાં આશરે દસ મિનિટ થઈ ગઈ માટે એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને લોટને ફરી એકવાર સારી રીતે કેળવી લઈશું ત્યાર પછી લોટના બે ભાગ કરીને એમાંથી એક ભાગ હાથમાં લઈશું એને સિલિન્ડર શેપ આપીને ચોપિંગ બોર્ડ ઉપર મૂકીશું એમાંથી મોમોઝના બહારના પડની પૂરી વણવા માટે નાની સાઇઝના લુવા કાપી લઈશું ત્યાર પછી દરેક લુવાને હાથમાં લઈને ગોળ કરીશું અને હવે બાકીના લોટના પણ એ જ પ્રમાણે લુવા કરી લઈશું મોમોઝના બહારના પડની પૂરી વણવા માટે પાતલી અને વિખેરવા માટે કોરો કોર્નફ્લોર લીધો છે હવે લોટનો એક લુવો વડે લપેટીને પાતલી ઉપર મૂકીશું એમાંથી નાની સાઇઝની પૂરી વણીશું વણેલી પૂરી કિનારીના ભાગ પાસેથી થોડી પાતળી અને વચ્ચેના ભાગમાંથી ચપાટી કરતાં થોડી જાડી રાખીશું હવે એમાં બરાબર વચ્ચે એક ટેબલ સ્પૂન જેટલું રેડી કરેલું ફિલિંગ મૂકીશું ત્યાર પછી પૂરીની કિનારી ઉપર આંગળી વડે પાણી લગાવીશું હવે એની કિનારીને આ રીતે એકબીજા સાથે ચીપકાવીને ત્રિકોણ આકારનો સમોસા જેવો મોમોસ બનાવીશું અને રેડી કરેલો મોમોસ એક થાળીમાં થોડો કોર્ન ફ્લોર છાંટ્યો છે ત્યાં મૂકીશું હમણાં એને કપડાં વડે ઢાંકીને રાખીશું એટલે બાકીના મોમોઝ રેડી કરીએ ત્યાં સુધીમાં સુકાઈ ન જાય કાંગરી વગરના ઘૂઘરા જેવા કે કચોરી જેવા તમને જે રીતે ફાવે એવા અલગ અલગ પેટર્નના મોમોઝ રેડી કરી શકાય હવે મેં અહીં થોડા મોમોઝ રેડી કરી લીધા માટે એને સ્ટીમ કરીશું ઢોકળિયામાં આ રીતની જે કાણાવાળી ડીશ હોય એની ઉપર તેલવાળો હાથ ફેરવી લીધો હવે એમાં મોમોઝ ગોઠવીને મૂકીશું એક બેચમાં જેટલા આવે એટલા બાકીના બીજા બેચમાં સ્ટીમ કરીશું હવે આ મોમોઝવાળી ડીશ સ્ટીમરમાં મૂકીશું સ્ટીમરમાં અડધો લીટર જેટલું પાણી લઈને ગરમ કરવા મૂકી દીધું હતું એમાંનું પાણી ગરમ થઈ ગયું છે માટે આ ડીશ એમાં મૂકીને એને ઢાંકણ લગાવીશું ત્યાર પછી ગેસ ફ્લેમ લો ટુ મીડિયમ તરફ કરીશું આશરે સાતથી આઠ મિનિટ થઈ ગઈ માટે સ્ટીમર ઉપરથી ઢાંકણ હટાવીને મોમોઝ ચેક કરીશું તમે જોઈ શકો છો મોમોઝનું ઉપરનું પડ ટ્રાન્સપરન્ટ જેવું થઈ ગયું છે એટલે કે હવે એ સ્ટીમ થઈ ગયા છે માટે એને એક ડીશમાં કાઢી લઈશું અને બાકીના રેડી કરેલા એમાં સ્ટીમ કરવા મૂકીશું સુપર ટેસ્ટી ગરમ ગરમ વેજ મોમોઝ રેડી છે એને ચટણી સાથે સર્વ કરીશું શાકભાજીથી ભરપૂર આ વેજ મોમોઝ બહાર જઈને ખાવા કરતાં ઘરે સરળતાથી ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય એ પણ ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય એવા આ સ્ટીમ કરેલા મોમોઝ સાંજના ટાઈમ પર બનાવવામાં આવે તો બીજી કોઈ આઇટમની જરૂર ન પડે માટે આ રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી